આવી પણ ટિપ્સ હોય, ખરેખર તમે વિચારી પણ નહીં હોય, બહુ જ ઉપયોગી ટિપ્સ છે. અહીંયા મેં લીધી છે સરસ મજાની રંગબેરંગી બિંદી. જો તમારા જોડે આવી રંગબેરંગી બિંદી ન હોય અને ઘરે બનાવી હોય તો કઈ રીતે બનાવી શકો, તો તેના માટે તમારે આ રીતની કોઈ પણ રેડ બિંદી હોય અથવા કોઈ પણ કલરની, એના ઉપર આ રીતે નેલ પોલિશ લગાવી દેવાની છે, જેના કારણે તમારે જે કલરની બિંદી જોઈતી હશે એ તૈયાર થઈ જશે. મેકઅપમાં ખાસ કરીને લેસ્ટિપ કરી હોય એને કાઢવા માટે મારા જોડે એક સરસ મજાનો ઉપાય છે. તમારે આ રીતે નારિયેળનું તેલ લગાવવાનું છે જેથી એ આસાનીથી દૂર થઈ જશે. લિપસ્ટિક હોય, કાજલ હોય અથવા તો લિપ લાઇનર હોય જેનું ઢાંકણ ખોવાઈ ગયું હોય, એના ઉપર તમે આ રીતે કોઈન પેપરથી સરસ મજાનું ઢાંકણ તૈયાર કરી શકો. અને તમે આ રીતે ખોલી પણ શકો છો અને આ રીતે બંધ પણ કરી શકો. બ્લેક કલરની જે દેડકા પિન આવે છે એના ઉપર આ રીતે નેલ પોલિશ લગાવી તમે તમારા પસંદની આવી પિન તૈયાર કરી શકો છો. નાની નાની પણ ઉપયોગી ટિપ્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે ચાની અંદર કોફી એડ કરી છે? નહીં ને, એક વાર કરી જોજો, બહુ જ સરસ રિઝલ્ટ મળશે. સૌથી પહેલાં તમારે એક તપેલીની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. પાણી થોડું ગરમ થાય ત્યાર પછી 4 મોટી ચમચી જેટલી ખાંડ, 2 ચમચી જેટલી ચા એડ કરી એક વાર ઉકળે ત્યારે તમારે એની અંદર દૂધ એડ કરવાનું છે. અને તેનો ઉભરો આવે ત્યારે ફક્ત ચપટી કોફી એડ કરવાની છે. અને જે એ ચા બનશે એ કોપીકો ચોકલેટ આવે છે એવી લાગે છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. બાય.